ધોરણ દસ વિષય ગુજરાતી અંગ્રેજી માધ્યમ જેને સેકન્ડ લેંગ્વેજ કે ગુજરાતી એસએલ કહેવાય અને એનો વિષય કોડ છે તેર એટલે કે થર્ટીન દોસ્તો એક્ઝામનું ટેન્શન લાગે છે તો ગુજરાતી વિષયમાં ટેન્શન લેવાની જરૂર નથી તમારી માટે આ એક સ્પેશિયલ વિડીયો બનાવ્યો છે જેની અંદર નવનીત એટલે કે આપણી ડાયજેસ્ટ ગાઈડની અંદર પાછળના ભાગમાં બે આદર્શ પ્રશ્નપત્ર આપ્યા છે જેમાં અહીં આ વિડીયોની અંદર આદર્શ પ્રશ્નપત્ર એક જેના મેં ચાર પીક લીધા છે વિભાગ એ વિભાગ બી વિભાગ સી અને વિભાગ ડી અને એના પીક પાડીને આ સ્લાઇડમાં ગોઠવ્યા છે તદ ઉપરાંત એક આદર્શ ઉત્તર એટલે કે આન્સર શીટ પણ આ વિડીયોમાં મૂકી છે જેથી કરી તમને આઈડિયા આવે કે મારે આન્સર શીટની અંદર કઈ રીતે આન્સર લખવાના છે ધ્યાનપૂર્વક જોઈ લેજો ચોક્કસથી તમને ઘણો ઉપયોગી આ વિડીયો સાબિત થશે વિભાગ એ તમને ગધ્ય વિભાગ પૂછાશે જેમાં પહેલો પ્રશ્ન જોડકા યોગ્ય રીતે જોડીને લખો અ અને બ કૃતિ અને કરતા તમારે યાદ રાખો અની અંદર જે કૃતિ છે એક બે અને ત્રણ એ પરફેક્ટલી તમારે કોપી કરી લેવાની છે અને એની સામે જે જવાબ આવે એ પરફેક્ટ તમારે અબ કડ મેન્શન કરીને વ્યવસ્થિત લખવાનું છે એક્ઝામ્પલ તરીકે જબક જ્યોત તો એના સામે જવાબ આવવો જોઈએ અ કૃષ્ણલાલ શ્રી ધરાણી ખ્યાલ આવે છે આગળ આન્સર શીટમાં પણ બધું વ્યવસ્થિત લખ્યું જ છે પછી પ્રશ્ન બે એક વાક્યમાં ઉત્તર લખો જે ત્રણ માર્ક્સના પૂછાશે એમાં એક એક વાક્યમાં જ તમારે ઉત્તર લખવાનું છે દોસ્તો યાદ રાખજો કોઈ પણ ઉત્તર તમે લખો એક વાક્યનો બે ત્રણ વાક્યનો કે મુદ્દાસર દરેક ઉત્તર લખતી ફેરી એનો નંબર મેન્શન કરો અને ફકરો પાડીને જ જવાબ લખો ત્રીજો પ્રશ્ન બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો જેના છ ગુણ રહેશે એટલે કે એક ઉત્તર લખવાના બે માર્ક્સ એમાં પહેલો અને બીજો એ કમ્પલસરી છે એટલે કે ફરજિયાત લખવાનો છે અને ત્રીજાના અથવામાં ત્રીજો એટલે કે ત્રીજાના ઓરમાં ત્રીજો હવે આ બેમાંથી તમને જે એકદમ પરફેક્ટ એક્યુરેટ આવડતો હોય એ જ લખવાનો અને પ્રશ્ન ચાર સવિસ્તાર ઉત્તર લખો જેમાં આઠ માર્ક્સ રહેશે પહેલો પ્રશ્નના અથવામાં બીજો પ્રશ્ન બરાબર એટલે જો એકના અથવામાં એક તો જે આવડતો હોય એ માત્ર અને માત્ર એક જ લખવાનો છે અને બીજો પ્રશ્ન કમ્પલસરી છે એટલે કે એ તમારે ફરજિયાત લખવાનો રહેશે ક્લિયર જવાબ લખવાની ટેકનિક પણ આન્સર શીટમાં બતાવી જ છે એટલે પહેલેથી છેલ્લે સુધી આખો વિડીયો ધ્યાનપૂર્વક એકવાર જોઈ લેજો વિભાગ બી પદ્ય વિભાગ રહેશે એઝ ઇટ ઇઝ ગધ્યની જેમ જ પાંચમો પ્રશ્ન જોડકા યોગ્ય રીતે જોડીને લખો અમાં કૃતિ અને બમાં પ્રકાર બરાબર યોગ્ય રીતે જ સુવાચ્ય એટલે કે એકદમ સરસ અક્ષરમાં લખો એક વાક્યના ઉત્તર ત્રણ માર્ક્સના રહેશે એટલે કે ત્રણે ત્રણ કમ્પલ્સરી સાતમો પ્રશ્ન બે ત્રણ વાક્યોમાં ઉત્તર લખો જેમાં પહેલો કમ્પલસરી બીજો કમ્પલસરી અને ત્રીજાના ઓરમાં ત્રીજો એટલે બેમાંથી જે પાક્કો આવડતો હોય એ તમારે લખવાનો આઠમો પ્રશ્ન સવિસ્તાર ઉત્તર લખો જેમાં પહેલાંના અથવામાં પણ છે એટલે અહીં ચાર માર્ક્સનો ઉત્તર છે બરાબર પહેલાંના અથવામાં પહેલો છે એટલે જે આવડે એ લખવાનો અને બીજો કમ્પલસરી છે વિભાગ સી વ્યાકરણ વિભાગ રહેશે જે સોળ માર્ક્સનો રહેશે જેમાં નવમાંથી લઈને ચોવીસ સુધીના પ્રશ્ન હશે દરેકનો એક ગુણ કે નીચેનામાંથી કયો શબ્દ કોપ શબ્દનો સમાનાર્થી છે તો બી કોપ એટલે ગુસ્સો દસમો સમાનાર્થી શબ્દોનું કયું જોડકું ઉચિત નથી તો ઉષ્મા હામ જવાબ આવે સી દોસ્તો યાદ રાખજો પ્રશ્ન ધ્યાનપૂર્વક વાંચવાનો છે સમજવાનો છે અને પછી તર્ક લગાવીને બુદ્ધિ દોડાવીને યોગ્ય ઉત્તર લખવાનો છે અને બી ગુસ્સો સી ઉષ્મા અને હામ આ રીતે જ જવાબ લખવાના છે આના પણ એક્ઝામ્પલ છે જ અગિયારમું નિર્બળ શબ્દનો વિરુદ્ધ ધારતી શબ્દ શોધીને લખો તો એ સબળ તમારે આન્સર શીટમાં અગિયાર એ સબળ આટલું જ લખવાનું છે બારમો પ્રશ્ન નીચે વિરુદ્ધાર્થી શબ્દના જોડકા આપ્યા છે તેમાં કયું જોડકું ઉચિત નથી તો સ્મૃતિ સ્મરણ તેરમું નીચેનામાંથી કઈ જોડણી સાચી છે સી વિષાદ અંડરલાઇન કર્યા જ છે ઉત્તરો તમારે જો તો સ્ક્રીનશોટ લઈ લેવાનો કામ લાગશે પ્રશ્ન ચૌદ દેશના રંગાટકામના હુનરમાં કચ્છનો મોટો ફાળો હતો તો ભારતના બરાબર પ્રશ્ન પંદર નીચેનામાંથી ગીરી શબ્દની કઈ સંધિ યોગ્ય રીતે છોડેલી છે જવાબ આવશે સી ગીરી વત્તા ઈસ પ્રશ્ન સોળ નીચેનામાંથી કયો સમાસ ધોંધવો છે તો એ માન પાન પ્રશ્ન સત્તર જીવમાં જીવ આવવો રૂઢિપ્રયોગનો અર્થ આપો તો ભય જતા સ્થિરતા અનુભવી પ્રશ્ન અઢાર નવરો બેઠો નખો દ્વાડે કહેવત સમજાવો તો કે કામ વગરનો માણસ મુશ્કેલી ઊભી કરે પ્રશ્ન ઓગણીસ સુહાગણોએ વિદાય ગીતો ગાયા કર્મણી વાક્ય બનાવો તો સુહાગણોથી વિદાય ગીતો ગવાયા પ્રશ્ન વીસ મેં નિબંધ લખ્યો પ્રેરક વાક્ય બનાવો તો જવાબ આવશે શિક્ષકે મારી પાસે નિબંધ લખાવ્યો પ્રેરક વાક્ય એટલે એમાં પ્રેરણા આપનાર વાક્ય કાર્યમાં કોઈને કોઈ પ્રેરણા આપે તો યોગ્ય નામ પસંદ કરીને એડ કરી દેવાનું પ્રશ્ન એકવીસ શ્રદ્ધા કેરો દીપક મારો નવકદીએ ઓલવા જો રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો તો શ્રદ્ધા કેરો ગુણવાચક વિશેષણ પ્રશ્ન બાવીસ નીચેનામાંથી અવિકારી વિશેષણ શોધીને લખો તો જવાબ આવશે સી શીતલ પ્રશ્ન નંબર ત્રેવીસ દરેક જણ બધું જ ખાઈ જાય દેશમાં એક દાણોએ છાંડે નહીં તો અહીં યાદ રાખો કે દરેક જણ બધું જ ખાઈ જાય પછી વાત અધૂરી છે એટલે કે પ્ર અહીંયા આવશે આપણો કોમા અલ્પવિરામ અને એક દાણોએ છાંડે નહીં નહીં પછી ફૂલ સ્ટોપ વાક્ય પૂર્ણ થયું પ્રશ્ન ચોવીસ વાક્યમાં કયું વિરામ ચિહ્ન જોડમાં વપરાય છે તો આવશે ઉત્તર બી અવતરણ ચિહ્ન દોસ્તો ફરીવાર કહું છું આન્સરશીટમાં માત્ર તમારે ઉત્તર ચોવીસ કે આન્સર ચોવીસ કરીને માત્ર ઉત્તર જ લખવાના રહેશે ક્લિયર વિભાગ સી અર્થગ્રહણ અને લેખન વિભાગનો પૂછાશે જેમાં પચીસમો પ્રશ્ન હશે નીચે આપેલા ગધ્યખંડનો આશરે ત્રીજા ભાગમાં સંક્ષેપ કરી તેને યોગ્ય શીર્ષક આપો તો દોસ્તો સંક્ષેપ એટલે શું તો કે ટૂંકું ટૂંકાણમાં હું તમને એમ કહું કે અડધો કલાકની તમે સિરિયલ જોતા હોવ અને તમારે ફ્રેન્ડ તમને પૂછે કે ગઈકાલે સિરિયલ મેં ન જોઈ એ જરીક મને કહે નહીં એની સ્ટોરી કે ગઈકાલે શું થયું તો તમે શું કરો ટોપિક ટુ ટોપિક મેન મેન વાત કહી દો તો આ સંક્ષેપીકરણમાં પણ આવું જ હોય કે એક આખો ફકરો આપેલો હોય કોઈ મોટા વિવેચકે લેખકે બરાબર લખેલો હોય કંઈક બોધાત્મક સંદેશ આપતો ફકરો હોય તો એમાંથી આખા ફકરાને વાંચીને તમને યોગ્ય લાગે બોધ આપતી સમજ આપતી જે લીટી લાગે એના નીચે અંડરલાઈન કરવાનું અમુક લીટીને મર્જ કરી દેવાનું એટલે મેળવી દેવાનું ને ઉપર શીર્ષક લખવાનું એનો એક માર્ક્સ હોય છે એક માર્ક હોય છે અને ત્યાર પછી પાંચ સાડા પાંચ લીટીના અંદર આખા ફકરાનો ભાવાર્થ કહી દેવો ક્લિયર તો એ સંક્ષેપીકરણ કહેવાય છવ્વીસમો પ્રશ્ન મુદ્દાઓ પરથી વાર્તા લખો અને તેમાંથી મળતો બોધ અને શીર્ષક લખો એક માર્ક શીર્ષકનો એક માર્ક બોધનો અને બે માર્ક્સ સમજૂતીનો એટલે અહીં ફક્ર તમને એક 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 જોને મુદ્દા આપ્યા જ છે એક એક મુદ્દાના હિસાબે યોગ્ય વાર્તા લખી કાઢવાની આગળ વધીએ પ્રશ્ન સત્તાવીસ તમારી શાળામાં જળ સંચય જળ બચાવો સપ્તાહ ઉજવવામાં આવ્યું હતું તે પ્રસંગને આલેખતો અહેવાલ આશરે એકસો શબ્દમાં લખો એટલે અહીં અહેવાલ એક માર્ક શીર્ષકનો રહેશે અડધો માર્ક્સ તારીખનો અડધો માર્ક્સ સ્થળનો એટલે કે તા શીર્ષક લખો તારીખ લખો અને સ્થળ લખો અને ત્યાર પછી તમે જે સમજૂતી લખો છો છાપા જોક અહેવાલ એટલે કે ન્યૂઝ આપતા હોય ને કઈ રીતે લખો એ રીતે લખાણ ટૂંકમાં લખવાનું છે એક સો શબ્દમાં જ લખવાનું છે અને એમના તમને બે માર્ક્સ રહેશે આમ કુલ ચાર માર્ક્સ થશે અઠ્યાવીસના પ્રશ્નમાં નીચે આપેલી પંક્તિનો વિચાર વિસ્તાર કરો કે અર્થ વિસ્તાર કરો એમાં બે પંક્તિ આપેલી હશે એકના ઓરમાં બીજી તમને જે પાક્કી આવડતી હોય તો એ લખવાનું રહેશે પંક્તિ લખવાની અને એની એક એક વર્ડ્સને એક એક શબ્દને સમજવાનું અને પછી એને ત્રણ વિભાગમાં તમે લખો કે પહેલાંમાં તમે ભાવાર્થ લખો બીજામાં સમજૂતી લખો ફકરામાં અને ત્રીજાના અંદર બોધ લખો આ રીતે જો ત્રણ પેરેગ્રાફ પાડી દો તો તમારું લખાણ ઉમદા થાય અને વિચાર વિસ્તાર હોય કે નિબંધ હોય એમાં તમને કંઈક અંગ્રેજી માધ્યમના બાળકો છો કંઈક પંક્તિ આવડતી હોય ગુજરાતીની હિન્દીની સંસ્કૃતની કે પછી અંગ્રેજીની પણ હશે તો તે ચાલશે પંક્તિને અનુરૂપ કંઈક કોટેશન લખો સુવિચાર લખો તો તમારું લખાણ રીચ ઉમદા દેખાશે અને સારામાં સારા માર્ક તમે અચીવ કરી શકશો બરાબર હવે ઓગણત્રીસનો પ્રશ્ન હશે નિબંધ જે બસો શબ્દોમાં નિબંધ લખવાનો છે નિબંધના અંદર પ્રસ્તાવનાથી શરૂ થશે વિષયને અનુરૂપ લખાણ લખવાનું છે અહીં પણ કહું છું કે અંગ્રેજીમાં હિન્દીમાં સંસ્કૃતમાં તમને કોઈક સારો સુવિચાર પંક્તિ કે કોટેશન આવડતા હોય તો એને વાદળોમાં લઈને હાઇલાઇટ કરો મિત્રો યાદ રાખજો કે બોર્ડની ઉત્તરવહીમાં એટલે કે આન્સર શીટમાં માત્ર અને માત્ર બ્લૂ પેનનો જ ઉપયોગ કરવો તમારે હાઈલાઈટ કરવું હોય તો પેન્સિલથી કરી શકો છો ચાલો ત્યારે મિત્રો હવે એક આદર્શ ઉત્તર વહી પણ તમને બતાવો કે તમારે સપ્લિમેન્ટરીમાં કઈ રીતે લખવાનું છે ઓકે જો અહીં સપ્લિમેન્ટરી લીધી છે જેમાં વિભાગ એ ગધ્ય વિભાગ અને પ્રશ્ન એક જોડકા જોડો કેટલા ગુણના છે તો કે ત્રણ માર્ક્સના અ છે કૃતિ તો એમાં પેલું બીજું અને ત્રીજું એઝ ઇટ ઇઝ જેવું પેપરમાં લખેલું છે તેવું કોપી કરી નાખવાનું પછી યાદ રાખો પહેલું પ્રયાણ તો એના સામે ડ અને રમણભાઈ નીલકંઠ એટલે કે શિક્ષકને આપણે સહુલત આપવાની છે શિક્ષક ચાહે તો રમણભાઈ નેલકંઠ શ્રી કૃષ્ણલાલ શ્રીધરાણી કે રવીન્દ્રનાથ ટાગોર યાદ રાખે જોઈએ તો ડ અને બ યાદ રાખે એ ટીચર પર સોંપી દેવાનું છે બરાબર એટલે આપણે એમને સહુલત આપવાની છે પ્રશ્ન બે એક વાક્યમાં ઉત્તર લખો જે ત્રણ માર્ક્સના છે જેમાં જો પહેલો ઉત્તર બીજો ઉત્તર ત્રીજો ઉત્તરની શરૂઆત ઓલવેઝ પેરેગ્રાફથી થાય અને જો અહીંયા આન્સરની નીચે કે કંચન માસીના પગના વા માટે કાંતિને પોતાના ઘરમાં વાનો મંત્રેલો પારો છે એ સાંભળી યાદવ આવ્યું તો અહીંયા જે યોગ્ય વર્ડ છે મેન જે સવાલ પૂછ્યો છે એના અંદર આવતો ઉત્તર છે એના નીચે પેન્સિલથી હાઈલાઇટ કર્યું છે આ હાઇલાઇટ કરવાનું કામ છેલ્લી દસ મિનિટમાં હોય છે લગતાં લગતાં હાઈલાઇટ કરવું નહીં બીજો પ્રશ્ન છે ત્રીજો પ્રશ્ન છે બરાબર પછી પ્રશ્ન ત્રણ વિભાગ એનો પ્રશ્ન ત્રણ કે બે ત્રણ વાક્યોમાં ઉત્તર લખો જે છ માર્ક્સના છે દોસ્તો અહીં વિદ્યાર્થી મિત્રો મેન્શન કરો કે વિભાગ એનો પહેલો પતે છે ને ત્યાર અહીં બે લાઇન પાડી છે બીજો પ્રશ્ન પતે છે ને બીજા પ્રશ્નના પેટા પ્રશ્નમાં વન ટુ ને થ્રી ત્યાર પછી બે પેન્સિલની લાઇન છે તેવી જ રીતે ત્રીજો પ્રશ્ન શરૂ થાય છે જવાબ એક ઉત્તર એક અને જવાબ પેરેગ્રાફ પાડીને લખ્યો છે આગળ વધીએ બીજો જવાબ પણ લખ્યો છે અને ત્રીજો જવાબ પણ લખ્યો છે અને અહીં આ ત્રીજો પ્રશ્ન પૂર્ણ થાય ત્યાર પછી ફરીવાર પેન્સિલથી બે લીટી કરી છે સ ઉત્તર લખો જે આઠ માર્ક્સના છે હવે આઠ માર્ક્સના ઉત્તરની અંદર તમે પ્રશ્ન લખી કાઢો તો વધારે સારું કહેવાય અને ત્યાર પછી જો તમને પાક્કું યાદ હોય તો ગદ્ય સાહિત્યકાર સાહિત્ય પ્રકાર અને સંકલન લખો તો વધારે સારું ગધ્ય એટલે કે આ પાઠના સવાલ છે તો પાઠનું નામ પાઠના લેખક કોણ છે એનું નામ લખવાનું સાહિત્ય પ્રકાર એટલે કે આ વાર્તા કે આ પાઠનો સાહિત્ય પ્રકાર કયો છે સોરી મારીથી વાર્તા બોલાઈ ગયું આ પાઠનો સાહિત્ય પ્રકાર કયો છે તે લખો અને સંકલન એટલે કે આ પાઠ કઈ પુસ્તકમાંથી લેવામાં આવેલો છે આટલું તમે લખો એટલે લખાણ જોરદાર થઈ જાય અને ત્યાર પછી પકરો પાડીને ઉત્તરની શરૂઆત કરો હર એક પકરા પછી એક લીટી છોડો તો વધારે સારું બરાબર અહીં જો પ્રશ્ન બે શરણાઈના કૃતિના આધારે વિદાય લઈ રહેલી જાનનું વર્ણન કરો તો ગદ્ય સાહિત્યકાર સાહિત્ય પ્રકાર અને સંકલન વ્યવસ્થિત રીતે લખેલું છે તમારે આ બધી નાની નાની વસ્તુઓનું ધ્યાન રાખવાનું છે જાણો છો આવડતું તો બધું જ હોય પરંતુ એને યોગ્ય રીતે પ્રેઝન્ટેશન કરવું પણ જરૂરી છે બરાબર આગળ વધીએ વિભાગ બી એઝ ઇટ ઇઝ જે પ્રમાણે વિભાગ અમાં તકેદારી રાખી છે એ જ તકેદારી વિભાગ બીમાં પણ રાખવાની છે જોડકા પણ લખવાના છે વ્યવસ્થિત એના જવાબ પણ લખવાના છે એક વાક્યના ઉત્તરમાં પણ મુખ્ય વર્ડ હોય એની નીચે હાઇલાઇટ પણ કરવાનું છે બે ત્રણ વાક્યના ઉત્તરોને પણ લખવાનું છે હર એક ઉત્તર પછી એક લીટી છોડી દેવાની છે પ્રયાસ કર્યો છે કે સપ્રિમેન્ટી દ્વારા તમને વ્યવસ્થિત સમજૂતી આપવું અહીં જો તમને પ્રશ્ન ત્રણના અથવામાં ત્રીજો પ્રશ્ન છે તો ત્રીજા પ્રશ્નમાં ઉપરનો પ્રશ્ન ન આવડ્યો અને એના નીચેનો પાક્કો આવડે છે તો અહીં આથમાં મેન્શન કર્યું છે અને ત્યાર પછી ઉત્તર ત્રણ ખ્યાલ આવે છે પ્રશ્ન આઠમાં સવિસ્તાર ઉત્તર લખો એમાં બી એકના અથવામાં બીજું છે એટલે એક ઓર વન ઓર વન એમાં જો ઓરનો પ્રશ્ન એટલે કે નીચેનો પ્રશ્ન આવે છે પણ અહીં પ્રશ્ન લખી જ દીધો છે એટલે કોઈ ટેન્શનનું કામ રહ્યું જ નથી આગળ વધીએ અહીં જુઓ આખો વિભાગ પૂર્ણ થાય છે બી તો વિભાગ પૂર્ણ થાય ત્યારે બે લીટી નીચે કરી દેવાની દોસ્તો યાદ રાખજો કે નવો વિભાગ હંમેશા નવા પાને જ લખવું વિભાગ સી વ્યાકરણ વિભાગ એની સમજૂતી અગાઉ હું પેપરની અંદર આપી જ ચૂકી છું પણ જવાબ કઈ રીતે લખવા એ અહીં એકવાર ધ્યાનપૂર્વક જોઈ લેવું અને ફરીવાર કહું છું એલ બી એચ લન બાય હાર્ટ દિલથી કામ કરવાનું બરાબર ખ્યાલ આવે છે વિભાગ સીમાં કઈ રીતે લખવાનું છે નવમો પ્રશ્ન તો બી ગુસ્સો જવાબ અહીંયા લખી દીધું છે ઉત્તરો ક્લિયર ખ્યાલ આવે છે તેવીસના પ્રશ્નમાં જુઓ કે કોમા કરવાનું છે તો કોમાની નીચે લીટી છે અને ફૂલ સ્ટોપ એના નીચે પણ લીટી છે એટલે હાઇલાઇટ કર્યું છે કે મને જવાબ આવડે છે ટીચરે પણ ચેકિંગ કામના અંદર ફાંફા મારવાની જરૂર નથી બરાબર મારું કામ પરફેક્ટ જ છે આગળ વધીએ વિભાગડી સંક્ષેપીકરણ સમજાવી ગઈ છું એ પ્રમાણે કે શીર્ષકનો એક માર્ક્સ અને ફકરો પાડીને પાંચથી સાડા પાંચ લીટીમાં જવાબ પૂર્ણ કરવાનો છે અને કંઈક બહારના શબ્દો યુઝ કરવાની જરૂર નથી ફકરામાં જે આપેલા છે એમાંથી જ યોગ્ય ધારદાર ચોટદાર જે તમને સમજ આવે બોધાત્મક વાક્યને લઈને સંક્ષેબીકરણમાં ગોઠવી કાઢવાના છે એક ફકરો બનાવી કાઢવાનો છે યાદ રાખો સંક્ષેવીકરણમાં છેકછાક નહીં કરતા અહેવાલમાં છેકછાક નહીં કરતા ઓકે પ્રશ્ન છવ્વીસ વાર્તાનો છે જે ચાર માર્ક્સનો રહેશે જેના અંદર આપણે શીર્ષક લખવાનું છે અને યોગ્ય ભાવવહી સ્વરૂપની અંદર મુદ્દા પ્રમાણે વાર્તા લખી કાઢવાની છે અહેવાલમાં સંચય જળ બચાવો સપ્તાહ અહીં જો ભલે કહેવાય આદર્શ ઉત્તર હોય પણ સ્થળ લખવાનું રહી ગયું છે સ્થળ એટલે અહીં તમે આ તારીખ લખી છે વીસ બે ત્રેવીસ એના નીચે કોઈ પણ સ્થળનું નામ લખી શકો છો ભાઈ સ્થળ એવો શબ્દ નથી લખવાનો પણ સુરત રાજકોટ અમદાવાદ ભરૂચ કોઈ પણ રાજ્યનું બરાબર જિલ્લાનું નામ લખવાનું છે તમારે અને ફકરો પાડીને સ શબ્દમાં અહેવાલ પૂર્ણ કરવાનો છે છાપાજોગ ત્યાર પછી આવશે વિચાર વિસ્તાર વિચાર વિસ્તાર ચાર માર્ક્સનો છે એમાં પંક્તિ લોકો વ્યવસ્થિત અને ફકરો પાડીને એના ભાવાર્થ સમજૂતી અને બોધ આમ ત્રણ ફકરાની અંદર વિચાર વિસ્તાર પૂર્ણ કરવાનો રહેશે અને છેલ્લો પ્રશ્ન નિબંધનો રહેશે જેમાં તમને એક ટોપિક આપેલો હશે એક વિષય હશે અને મુદ્દા પણ આપેલા હશે અહીં લાસ્ટ ટાઈમ ફરીવાર યાદ કરાવું છું કે કંઈક કોટેશન કંઈક સુવિચાર પંક્તિ કંઈ પણ યાદ આવે તો તમે આમાં મેન્શન કરી શકો છો અને પંક્તિને વાદળાઓમાં લઈ લો જેથી કરીને હાઈલાઇટ થાય દોસ્તો હાઈલાઈટ કરવાનું કામ છેલ્લી દસ મિનિટનું છે વચ્ચે વચ્ચે પેન્સિલને પકડવાની જરૂર નથી અને યાદ રાખો મહેરબાની કરીને બ્લ્યુ પેન સિવાય કોઈ પેન વાપરતા નહીં દોસ્તો આશા રાખું છું મારા દ્વારા અપાયેલી આ સમજૂતી તમને ગમી હશે તમને કંઈ પણ ક્વેરી હોય તકલીફ હોય મને કમેન્ટમાં લખીને કહો મારા બસમાં હશે તો ચોક્કસ હું તમારી ક્વેરીનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કરીશ ઓલ ધી બેસ્ટ ફોર એક્ઝામ બાય